કરે સમાચારોની સુરત ખાતેથી વિગતો પ્રકાશમાં આવે છે. વરસાદને લઈ સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. તો એક વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા સુરતના મહેમાન બન્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અડાજણ, જહાંગીરપુરા અને રાંદેરમાં વરસાદ નોંધાયો છે, ત્યારે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સુરત ખાતે તો સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અડાજણ, જહાંગીરપુરા અને રાંદેરમાં વરસાદ નોંધાયો છે, ત્યારે વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વિરામ બાદ વરસાદ વરસતા જ ગરમીમાંથી સ્થાનિકોએ રાહત મેળવી છે. તો સિઝનનો અંતિમ રાઉન્ડ હોવાનું પણ અહીં અનુમાન સેવવામાં આવી રહ્યું છે. સુરત ખાતે વરસાદને લઈને જે ઓક્ટોબરના પ્રારંભ સાથે ચોમાસું વિદાય લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 10 દિવસ વરસાદની ગેરહાજરી હતી અને ગેરહાજરી બાદ ફરી એકવાર સુરત શહેર ખાતે મેઘરાજા વરસી રહ્યા છે. તો વિરામ બાદ ફરી વરસાદ વરસતા જ ગરમીમાંથી સુરતવાસીઓને રાહત મળી છે. વિરામ બાદ આ શહેરમાં વરસાદ વરસ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સુરત ખાતે જાડાજણ અને જહાંગીરપુરા તથા રાંદેરમાં વરસાદ નોંધાયો છે. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી રાબિયા, સુરત શહેરમાં વરસાદ વરસ્યો છે, શું છે સુરતનો માહોલ? સુરતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. સુરતમાં મેઘરાજાની ફરી આગમન થયું હતું, ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખતોદરા, પીપલોડ વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો. અંધારભર્યું વાતાવરણ છવાયું હતું, પરંતુ વરસાદ વરસતા ઠંડક પસરી ગઈ હતી વાતાવરણની અંદર. ત્યારે 10 દિવસ સુધી વરસાદની જે ગેરહાજરી જોવા મળી હતી, એ બાદ હવે વરસાદ વરસ્યો, જેને લઈને ગરમીનું પ્રમાણ જે છે ઘટ્યું હતું અને લોકોને ભારે બફાટથી છુટકારો મળ્યો હતો. ત્યારે વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પસરી હતી, ત્યારે ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે સુરતમાં વહેલી સવારથી જે છે વરસાદભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે મોડી રાતે વરસાદે જે છે જોર પકડ્યું હતું. ત્યારે સિઝનનો અંતિમ રાઉન્ડ હોવાનું પણ ક્યાંક નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે. તો ઓક્ટોબરના પારવ સાથે ચોમાસું વિદાય લે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જી જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર.